वेलकम टू ई लर्निंग यूट्यूब चैनल पर आप सबनु हार्दिक स्वागत है। जो विद्यार्थी मित्रों तमे अमारी चैनल पर नवा हो तो सौथी पहेला अमारी चैनल ने सब्सक्राइब करो, बेल आइकॉन प्रेस करो जेथी अमारा आवना वीडियो यूट्यूब पर सौथी पहेला तमने नमस्कार। जे विद्यार्थी मित्रों कोई पण स्पर्धात्मक परीक्षा माटे तैयार करता होय तेमना माटे आ वीडियो बहु उपयोगी साबित थशे, तेमज एनएमएस अने टेट परीक्षानी तैयारी करता होय तेमना माटे आ वीडियो बहु उपयोगी छे। विज्ञान विषय में धोरण 7 अने धोरण 8 ना 35 गुणना प्रश्न पूछवामां आवे छे। आ वीडियो मात्र बधा धोरण ना प्रथम प्रमाणे एमसीक्यू अहीं મૂકવામાં આવશે, તો અત્યારથી મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી અમારા આવનાર વિડિયો YouTube પર સૌથી પહેલા તમને જોવા મળે। આજના વિડિયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે ન્યુ એનસીઆરટી બુક ધોરણ 7 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 17 જંગલો આપણી જીવા દોરે એના એનએમએસ ના એમસીક્યુ આપણે જોવાના છે, જે બધા વિદ્યાર્થીઓ માટે બધી પરીક્ષાઓ માટે આપણને ઉપયોગી છે। તો પહેલો પ્રશ્ન છે, એ લીલા ફેફસા જે કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર છે ખાજી ગયા, તો વાદળ, બી નદી, સી જંગલ યા ધોધ। ખાજી ગયા એ લીલા ફેફસા છે જે કુદરતનું જળ શુદ્ધિકરણ તંત્ર, તો આમાંથી કયો ઓપ્શન આવશે? તો તમારો જવાબ આવશે સી જંગલ। બીજો પ્રશ્ન, જંગલમાંથી મળતી વન્ય પેદાશો કઈ છે? તો એ ગુંદર, બી તેર, સી મસાલા, ડી આપેલ તમામ। તો તમારો જવાબ આવશે ડી આપેલ તમામ। પ્રકાંડ ઉપરના ડાળીઓ વાળા ભાગને શું કહે છે? તો એ વૃક્ષનો તાજ, બી વૃક્ષનો ઘુમ્મટ, સી વૃક્ષનો ભાગ યા ડી એક પણ નહીં। તો તમારો જવાબ આવશે એ વૃક્ષનો તાજ। ચાર, કયા પ્રકારના વૃક્ષો જંગલમાં છત્રછાયા આપે છે? તો એ ઊંચા વૃક્ષો, બી નીચા વૃક્ષો યા સી બંને કે ડી એક પણ નહીં। તો તમારો જવાબ આવશે એ ઊંચા વૃક્ષો। પાંચમો, સડેલા પદાર્થો કેવા પ્રકારના હોય છે? તો એ ગરમ, બી ભેજવાળા, હુંપાળા યા સી સૂકા યા એક પણ નહીં। તો જવાબ હશે બી ભેજવાળા। વિદ્યાર્થી મિત્રો અહીંયા હુંપાળા આવશે નહીં, ખાલી ભેજવાળા યાદ રાખજો, હુંપાળા કોઈ લેવા દેવાની, તો બી ભેજવાળા। છઠ્ઠો, ઘાસ, ખાલજગ્યા, દેડકો, સાપ, સંભળી આ શૃંખલામાં ખૂટતો ઘટક જણાવો। તો એ કીટકો, બી માખી, સી મધમાખી યા ડી વાઘ। તો તમારો જવાબ આવે છે એ કીટકો। સાતમો, એ વરસાદી પાણીના કુદરતી શોષકો તરીકે કાર્ય કરે છે? તો એ વાદળ, બી નદી, સી જંગલ, ડી રેતી। તો તમારો જવાબ આવશે સી જંગલ। આઠમો પ્રશ્ન, કયું સજીવ મૃત પ્રાણીઓને ખાય છે? તો એ બગલો, બી સારસ, સી ગીધ યા ડી સિંહ। તો તમારો જવાબ આવશે સી ગીધ। નવમો પ્રશ્ન, જંગલમાં સામાન્ય રીતે કયું ઝાડ જોવા મળતું નથી? તો એ સાગ, બી સીસમ, સી સાલ યા ડી આસુપાલક। તો તમારો જવાબ આવશે ડી આસુપાલક। તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અહીંયા આપણે પૂર્ણ થાય છે। તમને આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ભૂલતા નહીં, અને હા વિદ્યાર્થી મિત્રો બીજા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો અચૂક શેર કરજો, અને અમારી ચેનલ પર નવા તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી અમારા જે નવા વિડીયો આવે એ તમને સૌથી પહેલાં જોવા મળે। તો આવજો વિદ્યાર્થી મિત્રો, બેસ્ટ ઓફ।